વિસ્તારથી. દક્ષિણ ગુજરાતમાં સોમવારથી ફરી એક વખત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી, જેના પગલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વધતો ઓછો વરસાદ વરસતા ફરી એક વખત વરસાદી માહોલ બન્યો હતો. ત્યારે ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા સહિતના વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં જ ફરી એક વખત મેઘા અને રમઝટ બોલાવી હોય તેમ સોમવારના રોજ નવસારી, ડાંગ, મહુવા સહિત ના વિસ્તારના ભારે વરસાદ વરસતા નદી નાળા છલકાઈ ગયા હતા તો કેટલાય માર્ગો પર પાણી ફરી વળતા માર્ગો બંધ કરાયા હતા. ત્યારે સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો માંગરોળ, ઉમરપાડા, ઓલપાડ સહિતના તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ઓલપાડ તાલુકામાં મધ્યરાત્રિથી પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માંગરોળ તાલુકામાં સવારે 8 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે અને હાલમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લઈ નદી નાળા છલકાયા હતા તો માંગરોળ તાલુકામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. માંગરોળ તાલુકાના વકીલપરા ગામનો પુલ પાણીમાં ગરકાવ થતા નોકરી અને સ્કૂલે જતા છોકરાઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તો લીબારાથી આસારમાં માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. તો કોસંબાથી મોસાલી રોડ પર પાણી ફરી વળ્યા હતા. તોલપાડ નાકીમાં ભારે વરસાદના પગલે સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. કેમ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા અને અમૃતનગર પોસ્ટ ઓફિસ રોડ, અજમેરી નગર પર પાણી ભરાયા હતા. વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં મોડી રાત્રેથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નદી નાળાઓ છલકાઈ ગયા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે ઉમરપાડા માંગરોળની, તો માંગરોળમાં ગત રાત્રિથી વરસાદ શરૂ થયો છે અને હાલમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ત્યાં સુધીમાં લગભગ 10 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે અને હાલ વરસાદ યથાવત છે. ઉમરપાડાની અંદર પણ 5 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. ઉલપાડ તાલુકાની વાત કરવામાં આવે તો ઉલપાડ તાલુકામાં પણ 1 ઇંચથી વધુ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી અને એ આગાહી પણ સાચી ઠરી છે. ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. ત્યારે માંગરોળ તાલુકાની વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકાની અંદર પણ ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલાક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. તો એક રસ્તા એક ગામથી બીજા ગામને જોડતા જે ડુબાઉ પુલો છે, એ ડુબાઉ પુલો ઉપરથી પણ પાણી ભરી વળ્યા છે, જેને લઈને તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ત્યારે હાલમાં જ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપી હતી, એ રીતે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે સુરત ગ્રામ્યની અંદર પણ ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા સહિતના તાલુકાઓમાં ભારે વરસાદને લઈને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત.